હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠાની. સાબરકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ. સાબરકાંઠા જિલ્લાના પ્રભારી અને ઉદ્યોગ નાગરિક ઉડ્ડયન શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રભારી મંત્રીના હસ્તે સાબરકાંઠા જિલ્લાની વિકાસની ગાથા રજૂ કરતા પુસ્તક વિકાસ વાટિકાનું વિમોચન કરાયું હતું. આ બેઠકમાં વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમની 15% વિવેકાધીન જોગવાઈ, 5% પ્રોત્સાહક જોગવાઈ તથા નગરપાલિકા વિવેકાધીન જોગવાઈ વર્ષ 2024-25 આયોજન મંજૂર કરવામાં આવ્યું હતું. આ વર્ષે 2024-25 સાબરકાંઠા જિલ્લાના વિકેન્દ્રિત જિલ્લા આયોજનની વિવિધ જોગવાઈ પૈકી વિવેકાધીન જોગવાઈ હેઠળ 786 કામો માટે રૂપિયા 1,015,00,000, 5% પ્રોત્સાહક જોગવાઈ અંતર્ગત 21 કામો માટે રૂપિયા 35,00,000, જિલ્લાની 6 નગરપાલિકાઓના 21 કામો માટે 150,00,000ની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત સંસદ સભ્ય ધારાસભ્ય ગ્રાન્ટની પણ સમીક્ષા કરવામાં આવી હતી. આ પ્રસંગે મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે જિલ્લાના વિકાસના કામો મંજૂર થાય તે પ્રજાલક્ષી વિકાસ કામો પૂર્ણ કરવા અને કામોના પ્રગતિ અહેવાલ સમય અંતરે જિલ્લા કલેક્ટરને મોકલી આપવાનું રહેશે, તેમજ તેની જાણ પ્રભારી મંત્રીને કરવા જણાવ્યું હતું. અને સાથે સાથે નવીન કામો તાલુકામાંથી જનપ્રતિનિધિઓની ભલામણ સાથે દરખાસ્ત આપી કે ફેરફારને અવકાશ હોય તો તેની સત્તા કલેક્ટરને આધીન રહેશે અને તેની મંજૂરી અધ્યક્ષ સ્થાનેથી મળવાની રહેશે. વધુમાં ચૂંટણી વર્ષ હોય આચારસંહિતા પહેલાં પ્રજાલક્ષી કામો ઝડપી પૂર્ણ કરવા જણાવ્યું હતું. જિલ્લાના અધિકારીઓએ વિકાસના કામો કયા સ્ટેજે છે અને કેટલી પ્રગતિ થઈ તેનો રિપોર્ટ પ્રભારી મંત્રીને મોકલી આપવા જણાવ્યું હતું. વિકાસના કામો ઝડપથી પૂર્ણ થાય અને લોકોની સુખાકારીમાં વધારો થાય તે જોવા ઉપર ભાર મૂક્યો હતો. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ, સંસદ દીપસિંહ રાઠોડ, રાજ્યસભા સંસદ રમીલાબેન બારા, હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા, પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર અને તાલુકા પંચાયતના પ્રમુખો અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહીને રચનાત્મક સૂચનો કર્યા હતા. જિલ્લા કલેક્ટર નૈમિષ દવે દ્વારા જિલ્લામાં થઈ રહેલા વિકાસ કામો અને પ્રગતિ અંગે મંત્રીને માહિતગાર કરવામાં આવ્યા હતા. જિલ્લાને ફાળવેલ ગ્રાન્ટ અને કરવામાં આવેલા ખર્ચની વિગતો પ્રેઝન્ટેશન મારફત રજૂ કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, નિવાસી અધિક કલેક્ટર ક્રિષ્ના વાઘેલા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક પાટીદાર, જિલ્લા આયોજન અધિકારી પંચોલી તથા જિલ્લા આયોજન મંડળના નિરીક્ષક, તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લાના સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. જીલ રાવલ, ZSTV સાબરકાંઠા.